નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય સમાજ એમનો પહેલો પાઠ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણને ખબર છે કે ભારતમાં અલગ અલગ દેશોના લોકો વેપાર કરવા માટે આવતા, તો કેવી રીતે આવતા એના વિશે આપણે આજે શીખવાનું છે. તો હું એવી આશા રાખું છું કે મિત્ર આ વિડીયો છે એ તમે ધ્યાનથી સાંભળશો. તો ચાલો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. જો મિત્ર કે આપણો દેશ છે એ વર્ષો અગાઉ એટલે ઘણા બધા વર્ષો પહેલા દુનિયામાં બીજા દેશો કરતા છે આગળની હરોળમાં હતો, એટલે કે અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો છે આપણી સંસ્કૃતિ અને સમૃદ્ધિથી પ્રભાવિત થઈ રહ્યા હતા, એટલે કે બીજા દેશના લોકો છે એ આપણી સંસ્કૃતિ અને આપણી સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે કે આપણો દેશ છે ધનવાન દેશ હતો. સોનું ચાંદી પૈસે ટકે આપણો દેશ છે બીજા દેશ કરતા આગળ હતો. એટલા માટે બીજા દેશના લોકો છે આપણા દેશની અંદર ધન કમાવા માટે, પૈસા મેળવવા માટે આતુર હતા. એટલે વિશ્વના ઘણા બધા દેશના લોકો છે આપણા દેશની અંદર વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. ત્યાર પછી જોવો મિત્ર, જો કે આ અગાઉ પણ અહીં જમીન માર્ગે વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જોજો, યાદ રાખજો મિત્ર, કઈ સરહદેથી કીધું છે, તો કે વાયવ્ય સરહદેથી. આ અગાઉ પણ એટલે કે આ યુરોપિયન લોકો આવ્યા તે પહેલા પણ આપણા દેશની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ છે એ વેપાર કરવા માટે આવેલી હતી. તો કઈ સરહદેથી આવતા, તો કે વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ, કયા વેપારીઓ, તો કે આરબ વેપારીઓ છે એ વર્ષોથી, ઘણા વર્ષોથી આપણા દેશની અંદર છે એ વેપાર કરતા હતા. કયા માર્ગે કીધું છે, તો યાદ રાખવાનું છે કે જમીન માર્ગનું તમને કીધું છે કે જમીન માર્ગે આરબ વેપારીઓ છે એ વર્ષોથી વેપાર કરતા હતા. જેથી પરંતુ અમુક કારણોસર, કોઈક એવા કારણો બન્યા હશે કે પરિસ્થિતિ છે બદલાઈ ગઈ. એનું એક કારણ એ છે કે જે તુર્કો છે એને જે ભારત અને યુરોપ એ બંને દેશ વચ્ચે જે મેઇન જમીન માર્ગ હતો કોન્સ્ટેન્ટિનોપલ, આ સ્થળ છે એ તુર્કોએ જીતી લીધું. એટલા માટે જમીન માર્ગેથી ભારત આવવા, યુરોપમાંથી જમીન માર્ગે જે ભારત આવવા માટે જે રસ્તો હતો એ બંધ થઈ ગયો. આ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. તુર્કો છે એને કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એટલા માટે જમીન માર્ગે યુરોપમાંથી ભારત આવવાનું અશક્ય હતું. હવે જુઓ કે ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના અને ઘણી બધી વસ્તુઓ છે એની યુરોપની અંદર માંગ વધી. હવે યુરોપના લોકો છે ભારત આવવા માટેનો જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો, તો ભારતની જે ચીજવસ્તુ યુરોપની અંદર વેચાતી હતી એ વસ્તુઓ છે એની માંગ વધે, સ્વાભાવિક જ છે. કાંઈથી વસ્તુ છે અહીંયા પહોંચે નહીં એટલે એ વસ્તુ છે એની માંગ વધી જાય. તો આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજના શરૂ કરી. જોજો મિત્ર, જમીન માર્ગ બંધ થઈ ગયો છે, હવે એ લોકોએ આપણી જે વસ્તુ આપણા દેશની અંદર જે વસ્તુઓ બને છે એ વસ્તુઓ વગર એને ચાલે એમ નથી, તો એ વસ્તુઓ છે એના દેશનો પહોંચાડવા માટે કંઈક તો કરવું પડે. તો જમીન માર્ગ બંધ થઈ ગયો એટલા માટે યુરોપના જે અલગ અલગ દેશો છે એના અલગ અલગ વ્યક્તિઓ છે એ લોકોએ ભારત પહોંચવા માટે નવા જળમાર્ગની શોધ કરી, એટલે કે શોધ નથી કરી હજી પણ જળમાર્ગ શોધવા માટેની સૌ પ્રથમ પહેલ શરૂ કરી. સમય જતા યુરોપના ઘણા બધા સાહસિકો, દરિયાઈ ખેડૂતોએ ભારત આવવા માટેના જળમાર્ગ શોધવાની યોજના શરૂ કરી. સાહસિક સાગર ખેડૂએ, જો મિત્ર શું કીધું છે, સાગર ખેડૂ, તો સાગર ખેડૂ કોને કહેવાય, તો કે દરિયો ખેડતા હોય એને આપણે સાગર ખેડૂ કહી શકીએ. તો યુરોપના અનેક દેશોના સાહસિક સાગર ખેડૂએ છે એ ભારત આવવા માટેના જળમાર્ગ શોધવાની શરૂઆત કરે છે. તો એમાં ભારત આવવા માટે ઘણા બધા વ્યક્તિઓએ શરૂઆત કરી જળમાર્ગ શોધવાની. એમાંનો જો એક મેન વ્યક્તિ હોય, જો મેન પ્રસિદ્ધ વ્યક્તિ હોય, તો એ છે ક્રિસ્ટોફર કોલંબસ. મિત્ર, નામ થોડુંક તમને અઘરું લાગશે યાદ રાખવામાં, પણ થોડીક તૈયારી હશે અને થોડુંક વધારે રિવિઝન થશે તો એ નામ છે એ તમને વ્યવસ્થિત યાદ રહી જશે. તો આ ક્રિસ્ટોફર કોલંબસ છે એના વિશે આપણે જોઈએ, તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. જો મિત્ર શું કીધું છે, કોલંબસ છે એ ક્યાંનો હતો, તો કે ઇટાલીનો રહેવાસી હતો. ક્યાંનો હતો, ઇટાલીનો રહેવાસી હતો. યાદ રાખવાનું છે
તો કોલંબસ છે એ ભારત આવવા માટે ક્યારે નીકળે છે? તો કે 1492 માં. તો જો અહીંયા આપણે આ સાલ લખેલી છે, સાલ પણ યાદ રાખવાની રહેશે. કોલંબસ છે ભારત આવવા માટે ઈસવીસન 1492 માં નીકળે છે. શોધ તો નથી ભારત ખંડ પણ, સોરી ભારત દેશ પણ, 1492 ની અંદર એ નીકળે છે. પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડે છે. જો આકસ્મિક રીતે કીધું છે, એને તો આવતું કોલંબસ છે એને આવતું તો ભારત જ, પણ આકસ્મિક રીતે. આકસ્મિક રીતે એટલે શું? તો કે ભૂલથી અમેરિકા વહી જાય છે. ખરેખર એને અમેરિકા નથી જવું, પણ એ ભૂલથી અમેરિકા વહી જાય છે. એટલે એ જીવ્યો ત્યાં સુધી પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. શું કામ? કે વહી ગયો અમેરિકા ભૂલથી, પણ એને તો ભારત આવવું હતું, એટલા માટે એ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી શું પોતે માનતો રહ્યો? એમ પૂછ્યો કે તું કોણ ભાઈ? તો કે હું હિન્દુસ્તાનનો શોધક. ખરેખર એને હિન્દુસ્તાનની શોધ કરી હોતી નથી. એટલા માટે આજે પણ જે અમેરિકાના મૂળ વતનીઓ છે, જોજો અમેરિકાના મૂળ વતની છે ક્યાં નામે ઓળખાય છે? તો કે રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે. અમેરિકાના મૂળ વતનીઓ છે એ આજે પણ રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે. ત્યાર પછી એના કિનારાના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. તો આ બંને મિત્ર યાદ રાખવાનું થશે કે અમેરિકાના મૂળ વતનીઓ છે એ રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે, અને એના કિનારાના ટાપુઓ છે એને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. નામ છે થોડાક અઘરા છે, પણ યાદ રાખવાની કોશિશ કરશો તો મિત્ર યાદ રહી જશે. હવે આ ક્રિસ્ટોફર કોલંબસ હતા, ક્યાંના હતા? તો કે ઇટાલીના હતા. એ ભારત આવવા નીકળ્યા હતા, પણ ખરેખર એને ભારત દેશની શોધ કરી નથી. તો ભારત આવવા માટેના જળમાર્ગની શોધ કોને કરી હશે? તો જો બીજા જે વ્યક્તિ છે એમનું નામ છે વાસ્કો દ ગામા, અને આ રીતે વંચાય છે કે વાસ્કો દ ગામા. હવે આ વાસ્કો દ ગામા છે એને પણ ભારત આવવા માટેની જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર, જોજો સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો, ક્યાંનો હતો આ વાસ્કો દ ગામા? તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. જોજો મિત્ર, વાસ્કો દ ગામા વિશે ફરીથી આટલું આપણે યાદ કરી લઈએ. ક્યાંનો હતો વાસ્કો દ ગામા? તો કે પોર્ટુગલ દેશનો હતો. એને સફળતા મળી. સફળતા મળી એટલે શું? તો કે આપણો ભારત દેશ છે એને કોને શોધ્યો જળમાર્ગ ભારત આવવા માટેનો? આ યુરોપના લોકો છે, યુરોપના અન્ય જુદા જુદા દેશો. તો આ વાસ્કો દ ગામા છે એને ભારત આવવાના જળમાર્ગની શોધ કરેલી છે. રેડી? આટલું યાદ રહી ગયું. તો હવે આગળ જોઈએ આપણે. હવે કેવી રીતે ભારત પહોંચે છે? ભારત તો આવી ગયો, પણ કેવી રીતે પહોંચ્યો હશે? તો એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો આ વાસ્કો દ ગામા છે એનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ, જોજો યાદ રાખજો મિત્ર, કેપ ઓફ ગુડ હોપ, ફરતું ચક્કર લગાવી હિન્દ મહાસાગરમાં થઈ, એની હિન્દ મહાસાગરમાંથી જ્યારે આગળ વધે છે ત્યારે એક વ્યક્તિ એને મળે છે. એનું નામ હોય છે મોહમ્મદ ઇબ્ન મજીદ. આ જે વ્યક્તિ હોય છે હિન્દ ખલાસી હોય છે. એની મદદથી જે વાસ્કો દ ગામા છે એનું જહાજ છે ભારતની અંદર 22 મે 1498 ના દિવસે ભારતના દક્ષિણ ભાગમાં જે કાલિકટ બંદર છે, આપણે ભારતનો નકશો જોવો એમાં તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે કે કાલિકટ બંદર છે એ દક્ષિણ ભાગમાં એટલે કે નીચે છે, ત્યાં આ પહોંચે છે. કોણ પહોંચે છે? તો કે વાસ્કો દ ગામાનું જહાજ. એને કોણ મદદ કરે છે? અહીં હિન્દ મહાસાગરમાંથી આગળ વધે છે એટલે કયા વ્યક્તિ એને મદદ કરે છે? તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ. આ એક હિન્દી ખલાસી હોય છે, વ્યક્તિનું નામ છે. અને જે આગળ આવ્યું કેપ ઓફ ગુડ હોપ, એ આફ્રિકાની જમીન છે એમનું નામ છે. હવે અહીંયાથી છે આ કાલિકટ બંદરે પહોંચે છે પોર્ટુગલ વાસ્કો દ ગામા. એ વખતે કાલિકટનો રાજા છે એ જામોરિન હોય છે. કોણ હોય છે? જામોરિન. ક્યાંનો રાજા હોય છે? તો કે કાલિકટનો. વાસ્કો દ ગામા જ્યારે કાલિકટ બંદરે પહોંચે છે ત્યારે કાલિકટનો રાજા છે એ જામોરિન હોય છે. એટલે વાસ્કો દ ગામાને અહીંયા શું કરવા માટે આવતું ભારત દેશની અંદર? તો કે વેપાર કરવા માટે. તો વેપાર કરવી હોય તો જે તે જગ્યાએ આપણે વેપાર કરવો હોય તો અહીંયાના રાજા છે એની પરમિશન તો લેવી પડે. એટલા માટે કાલિકટના રાજા જે હોય છે જામોરિન એની પાસે મળે છે, વાતચીત કરે છે, વાટાઘાટા કરે છે. પછી જે કાલિકટના રાજા જામોરિન હોય છે એ છે આ પોર્ટુગીઝોને વેપાર કરવા માટેની છૂટ આપે છે. ક્યાં? તો કે દક્ષિણ ભારતની અંદર જે કાલિકટ બંદર હોય છે ત્યાં એને વેપાર કરવા માટેની છૂટ આપે છે. તો મિત્ર જોવો આની અંદર કે તમારી ચોપડીમાં આપણે પહેલા જ પેજ ઉપર એક નકશો છે, એ નકશાની અંદર તમને આમાં બતાવો અત્યારે કે બ્લેક કલરથી જે રાઉન્ડ કરેલા છે એ બધો જૂનો જમીન માર્ગ હતો. આપણે પહેલા વાત કરી ને કે જમીન માર્ગે આરબ વેપારીઓ છે
વર્ષોથી ભારતની અંદર વેપાર કરવા માટે આવતા હતા. તો એની અંદર છે આ બ્લેક કલરથી રાઉન્ડ કરેલા છે એ બધા છે અહીંયાથી અહીંયા સુધી જમીન માર્ગે ભારતની અંદર પહોંચતા હતા. પણ જમીન માર્ગ બંધ થયો એટલા માટે એને નવો જળમાર્ગ શોધ્યો. તો જળમાર્ગથી છે એ નીચે તમે જોવો તમારા પુસ્તકમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પોર્ટુગલ લોકો છે લિસ્બન, લિસ્બનથી આખે આખું નીચે આમ ફરીને અહીંયા કેપ ઓફ ગુડ હોપ આવે છે જે દક્ષિણ આફ્રિકાની જમીન છે. ત્યાંથી આખે આખું આમ નીચે આમ ફરતું ચક્કર લગાવી કોચીન, કોચીનથી કાલિકટ જે ભારતની અંદર આવી રીતે પહોંચે છે. તો મિત્રો આ વિડીયો છે એ તમને જરૂરથી ગમ્યો હશે એવી આશા રાખું છું. તો ફરીથી આપણે થોડુંક આનું પુનરાવર્તન કરી લઈએ કે આપણે બે વ્યક્તિ એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્કો દ ગામા વિશે આપણે માહિતી મેળવ્યા છે. તો ક્રિસ્ટોફર કોલંબસ છે ક્યાંનો હતો યાદ રાખવાનું છે કે ઇટાલીનો રહેવાસી હતો. એ ભારત આવવા ક્યારે નીકળો તો 1492માં. આકસ્મિક રીતે ક્યાં આવી ગયો હતો તો કે અમેરિકા. એટલા માટે ઈસુ માનતો હતો કે મેં હિન્દુસ્તાનની શોધ કરી, ખરેખર એને કરી નથી. એટલા માટે અમેરિકાના જે મૂળવતની છે એને શું કહેવાતું હતું તો કે રેડ ઇન્ડિયન. અને એના કિનારાના ટાપુ છે એને આપણે શું કહીએ છીએ તો કે વેસ્ટ ઇન્ડિઝ. રેડી ક્રિસ્ટોફર કોલંબસ વિશે. તો ત્યાર પછી વાસ્કો દ ગામા વિશે જોઈ લઈએ. તો ભારત આવવામાં સફળતા મેળવનાર કોણ છે તો કે વાસ્કો દ ગામા. એ ક્યાંનો હતો તો કે પોર્ટુગલ દેશનો. પછી ક્યારે નીકળો તો સોરી ક્યારે પહોંચે છે ભારતની અંદર તો કે 1498 સાલમાં. પછી એને કોણ મદદ કરે છે, મદદ કરનાર વ્યક્તિનું નામ શું હોય છે તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ. અને કઈ જગ્યાએ ભારતની અંદર સૌ પ્રથમ પહોંચે છે તો કે કાલિકટની અંદર. ત્યારે એના રાજા કોણ હોય છે તો કે ઝામોરિન. રેડી, સમજાઈ ગયું બધાને? તો આજનું તમારું હોમવર્ક તો કે આ ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્કો દ ગામા આ બે વિશે તમારે આજે ટૂંક નોંધ લખવાની રહેશે.